જામનગર શહેરમાં કોરોનાએ હાહાકાર મચાવ્યો છે શહેરમાં કોરોના વોરિયર્સ પણ કોરોનાની ઝપટમાં આવી રહ્યા છે સિટી બી ડિવિઝન પોલીસ સ્ટેશન મહિલા કોન્સ્ટેબલ દક્ષાબા પ્રવીણસિંહ જાડેજા કોરોનાગ્રસ્ત થયા છે ઉપરાંત પટેલ કોલોની વિસ્તારના ડોક્ટર પ્રશાંત પરમારનો રિપોર્ટ પણ કોરોના પોઝિટિવ આવ્યો છે એસબીઆઈ બેંકની શહેરની મુખ્ય શાખામાં પણ બેંક કર્મચારીઓ કોરોનાગ્રસ્ત થતાં મુખ્ય શાખા બંધ કરી દેવામાં આવી છે જામનગરમાં કોરોનાનું સંક્રમણ બેકાબુ થતા સ્થિતિ ગંભીર બની ગઈ છે મુખ્યમંત્રી વિજય રૂપાણી આવતીકાલે જામનગર આવી રહ્યા છે તેઓ જામનગર શહેર તથા જિલ્લામાં કોરોના સંક્રમણની સમીક્ષા કરવા કલેક્ટર કમિશનર ડીડીઓ તથા જીજી હોસ્પિટલ અને મેડિકલ કોલેજના હોદ્દેદારો સાથે વિચાર વિમર્શ કરશે કોરોના સંક્રમણને ધ્યાને લઈ રાજ્યના ગૃહમંત્રી પ્રદીપસિંહ જાડેજાએ અગત્યની ઘોષણા કરી છે રાજ્યમાં ગણેશોત્સવ તથા ઉજવણી પર પ્રતિબંધ મૂકવાનો નિર્ણય છે લોકો પોતાના ઘરે ગણપતિનું સ્થાપન કરી શકશે અને ગણપતિની મૂર્તિનું વિસર્જન પણ ઘરમાં જ કરવાનું રહેશે અંબાજીની પદયાત્રા પણ પ્રથમ વખત રદ થઈ છે તરણેતરનો મેળો પણ યોજાશે નહીં જામનગર શહેર તથા જિલ્લામાં શ્રાવણીયા જુગારની મોસમ ખીલી છે બીજી તરફ પોલીસ દ્વારા પણ નિયમિત દરોડા પાડવામાં આવી રહ્યા છે જામનગર શહેર તથા જિલ્લામાં કુલ સાત સ્થળોએ જુગારના દરોડામાં પોલીસે કુલ સત્તાવન જુગારીઓને ઝડપી લીધા છે જેમાં અગિયાર મહિલાઓનો પણ સમાવેશ થાય છે પોલીસે કુલ એક લાખ છ હજારની રોકણ પણ કબજે કરી છે